शहर से खुले घूमने वाले पशुओं को दूर करने के लिए विभिन्न जगहों पर पशु पालकों को जमीन आवंटित की जा रही है, जिसके चलते चिखोदरा गांव की प्लॉट सर्वे नंबर 420 जमीन को भी शहर में खुले घूमने वाले पशुओं के लिए आवंटित की गई है। हालांकि चिखोदरा गांव के निवासियों की ओर से इस मामले में कड़ा विरोध जताया जा रहा है। गांव के निवासियों का ये कहना है कि अगर ये जमीन पशुपालकों को आवंटित कर दी गई तो फिर उनके पशुओं का क्या होगा और इस जमीन के चलते जो उनका जीवन निर्वाह होता है उसका क्या होगा। ऐसे में गांव के निवासियों की ओर से इस मामले में कड़ा विरोध जताते हुए आज जिला कलेक्टर कचहरी पहुँचकर कलेक्टर को आवेदन पत्र दिया गया और साथ ही इस जमीन को इस तरह पशुपालकों को आवंटित न करने की मांग की गई। वडोदरा તાલુકાના ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતના અમે રહીશો છે, પશુપાલકો છે, ખેડૂતો છે। અમારી ગોચરની જમીન કલેક્ટરશ્રીએ 19 તારીખના સંદેશ પેપરમાં એમને ગોચરની જમીન એક્વાયર કરવાનું જે આપ્યું છે અને અમારા કોર્પોરેશનના ઢોર અમારા ગામોમાં આપવાની તો અમારા ઢોર ક્યાં જશે, અમારો પશુપાલક ક્યાં જશે, અમે ક્યાં અમારી ગોચરની જમીનમાં અમારું પશુપાલક ક્યારે એ કરશું। એટલે એક જમીન અમારી કોઈ પણ જગ્યાએ ફાળવાશે નહીં અને ફાળવેલી હશે તો અમે ત્યાં ઘૂસવા નહીં દઈએ અને અમે અમારા જે પશુપાલકો છે બધા ગામના દરેક જાતિના પટેલ બ્રાહ્મણ વાણિયા ઠાકોર ભરવાર રબારી આ બધા લોકોના પશુપાલકો ક્યાં જશે। એટલે આ મનસ્વી જે કલેક્ટર સાહેબે જે પેપરમાં જાહેરાત આપી છે એ જાહેરાતનો અમે સખત વિરોધ કરીએ છીએ। એમાં કોઈ પણ જગ્યાએ અમે કશું થવા દઈએ નહીં। કેટલી છે જમીન માંગી છે તમારા ગામમાં? એ 10,000 ફૂટ કે જગીન માંગી છે। અમે સૌ ચિખોદરાના ગામના રહીશો છે અને આગેવાન તરીકે અમે આજરોજ અહીંયા કલેક્ટરશ્રીને આવેદન પત્ર અપાયા છે અને અમારી સાથે જે અન્યાય થયો છે કે જે સરકારે જે કામ કરવું જોઈએ, કોર્પોરેશને જે નિભાવવું જોઈએ બરાબર, આજના જે પશુપાલકો છૂટા ઢોર મૂકી દેતા હોય અને એને રોકવા જોઈએ, એને કોઈ જગ્યાએ સ્થિર કરવા જોઈએ, તે રોકી નહીં અને અમારા ગામો ઉપર મનસ્વી રીતે ફાળવી દે, અમારા ગામમાં અમારી ખેતીને નુકસાન થાય, એ જે લોકો પોલીસ પાર્ટી સાથે એને ઘટતા નથી અને એની સામે કંઈ કાર્યવાહી કરતા નથી અને એ લોકોને અમારા ગામ મૂકવામાં આવે તો અમને કેટલું નુકસાન થાય અને અમારા જે પશુપાલકો છે એને ઓલરેડી અમારા ત્યાં જે ગૌચર છે નાનું ગૌચર હોય અને એટલા બધા પશુઓ હોય તેના છતાં આવું મનસ્વીપણે કરે છે। દાખલા જેમ આ તો સરકાર તો કેવું મનસ્વીપણું વર્તકારી રહી છે, કાશ્મીરના આતંકવાદીઓ હોય એમને કે તમે યુપીના 5 જિલ્લા ગુજરાતના 5 જિલ્લા એમાં જઈને તમે આતંકવાદ ફેલાવો વાંધો નહીં, એ રીતે અહીંયા આગળ અમારા ગામ ઉપર એમને થોપવાની વાત કરે છે। એટલે જે કલેક્ટરશ્રી પોતાના મનસ્વીપણે સરકારના આભારને રૂપે કે કોઈ પણ રીતે કર્યું છે એની રીતે અમારો ગામ લોકોનો સખતમાં સખત વિરોધ છે અને એ નહીં થાય તો અમે ગાંધી ચીજા પર પહેલાં ચાલીશું અને નહીં થાય તો અહિંસક લડત પણ લડીશું અને અહિંસક લડત થશે તો પણ અમે કાર્યવાહી કરતા રહીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।